શ્રી ગણેશાય નમ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળશું અન્નની દેવી મા અન્નપૂર્ણા શક્તિદાયની મા જગદંબાનો સ્તોત્ર અન્નપૂર્ણા સ્તોત્ર આદિગુરુ શંકરાચાર્ય દ્વારા રચિત આ સ્તોત્ર મહાફળ આપનાર છે આપણે આ વિડીયોમાં સાંભળશું કે આ સ્તોત્રની રચના ક્યારે થઈ તથા આ સ્તોત્ર જે ભક્તો નિત્ય પાઠ કરે સાંભળે તેને શું લાભ પ્રાપ્ત થાય છે જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ યા દેવી સર્વભૂતિ સુમા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ બોલો મા અન્નપૂર્ણા દેવી મહાશક્તિની છે મિત્રો ધન ધાન્ય આનંદ અને ઐશ્વર્ય આપવાવાળી તથા સર્વે બાધા શત્રુ રોગ ઋણ કરજમાંથી મુક્તિ દેનારી મા જગદંબિકા દેવી પાર્વતી છે મા અન્નપૂર્ણા તેમનું સ્વરૂપ છે આદિગુરુ શંકરાચાર્ય કે જે દેવી ભક્ત હતા પોતાની ભક્તિ દ્વારા મા અન્નપૂર્ણાને પ્રસન્ન કર્યા હતા એક કથા પ્રચલિત છે કે એકવાર શંકરાચાર્યજી જ્યારે કાશીમાં પહોંચ્યા ત્યારે તેમનું સ્વાસ્થ્ય ઘણું ખરાબ થઈ ગયું તેઓ અશક્ત થઈ ગયા અને દેહથી કમજોર હોવાને કારણે તેઓ ભક્તિ પણ પૂર્ણરૂપે કરી શકતા ન હતા એવામાં એક દિવસમાં અન્નપૂર્ણા તેમની ઉપર દયા કરીને એક સ્ત્રીનો વેશ ધારણ કરીને માથા ઉપર એક મટકો રાખીને તેના દ્વાર પાસે આવે છે આ સ્ત્રીએ પોતાના માથા ઉપર રાખેલ મટકું ત્યાં શંકરાચાર્યજીની બાજુમાં રાખ્યું અને વિશ્રામ કરવા બેઠા અને જ્યારે તેઓ ઊભા થયા ચાલવા લાગ્યા ત્યારે તેમણે શંકરાચાર્યજીને કહ્યું કે તમે મને આ મટકું માથે રાખવા માટે ઉપાડવા માટે સહાયતા કરો ત્યારે શંકરાચાર્યજીએ આ સ્ત્રીને આ દેવીને કહ્યું કે હું અત્યારે બિલકુલ અશક્ત છું અને એટલા માટે હું તમારી સહાયતા નહીં કરી શકું ત્યારે આ સ્ત્રી વેશધારી દેવી અન્નપૂર્ણાએ શંકરાચાર્યજીને કહ્યું કે જો તમે શક્તિની ઉપાસના કરી હોત તો તમારે આવી રીતે અશક્ત થવું ન પડે એટલે કે તમને શક્તિ પ્રાપ્ત થઈ હોત આ સાંભળીને શંકરાચાર્યજીને આત્મબોધ થયો અને તેઓએ દેવી ઉપાસના કરવાનું શરૂ કર્યું દેવી ઉપાસનામાં મગ્ન થયા અને ત્યારબાદ માનો આવિર્ભાવ હૃદયારૂઢ થયો અને શંકરાચાર્યજી દ્વારા મન હૃદયથી નીકળી ગયું આ સ્તોત્ર પાઠ મા અન્નપૂર્ણાની સ્તોત્રની રચના થઈ આદિગુરુ શંકરાચાર્યજી દ્વારા અન્નપૂર્ણા સ્તોત્રનો પાઠ કરવામાં આવ્યો હતો અને પુનઃ દેવીની કૃપાથી તેઓને શક્તિ પ્રાપ્ત થઈ હતી આ અન્નપૂર્ણા દેવી કોણ છે અન્નપૂર્ણા દેવી કાશીના અધિષ્ઠાત્રી દેવી છે શિવપ્રિયા છે અન્નપૂર્ણા દેવીની ભક્તિ કરવાથી કદી ઘરમાં કે જીવનમાં ધન અન્નની કમી રહેતી નથી આવું આપણે સાંભળીએ કે જે ભક્તો અન્નપૂર્ણા માતાજીની ઉપાસના કરે છે અને આદિગુરુ શંકરાચાર્યજી દ્વારા આ સ્તોત્ર જે રચવામાં આવ્યો છે તેને નિત્ય પાઠ કરે કે સાંભળે તેને શું ફળની પ્રાપ્તિ થાય છે મા અન્નપૂર્ણા કે જેઓ અન્નની દેવી છે માનું ભવ્ય મંદિર કાશી બનારસમાં છે સ્વર્ણની મૂર્તિ સ્થાપિત થયેલી છે કહેવાય છે કે જ્યારે આખી સૃષ્ટિમાં અકાલ પડ્યો ત્યારે મહાદેવે સ્વયમે તેમના જ પત્ની દેવી પાર્વતી પાસે મા અન્નપૂર્ણા પાસે અન્નની ભિક્ષા માગી હતી અને ત્યારે જે ભિક્ષામાં માએ ભગવાન શિવને એટલે કે પોતાના પતિને જમાડ્યા તેનાથી આખું વિશ્વ તૃપ્ત થયું અકાળ દુષ્કાળ નાશ થયો અને જગતમાં લીલોતરી થઈ શાકભાજી ઉગ્યા અને મા અન્નપૂર્ણાની કૃપાથી સૌ જીવોનું ભરણ પોષણ થયું માટે જે ભક્તો મા અન્નપૂર્ણાની આરાધના કરે છે ભક્તિ કરે છે તેની ઉપર મા અન્નપૂર્ણાની સદૈવ કૃપા રહે છે શક્તિ પ્રાપ્ત થાય છે મા અન્નપૂર્ણાનો વાસ આપણા રસોડામાં હોય છે માટે રસોડામાં કે જ્યાં આપણે રસોઈ કરીએ છીએ જ્યાંથી આપણું પેટ તૃપ્ત થાય છે આરોગ્ય પ્રાપ્ત થાય છે ત્યાં દેવી અન્નપૂર્ણાનો વાસ મનાય છે રસોડું હંમેશા ચોખ્ખું રખાય છે અને ત્યાં એક દીપક પણ ઘણા લોકો પ્રગટાવે છે મા અન્નપૂર્ણા અન્નની દેવી છે અન્નપૂર્ણા માતાની કૃપા થાય તો મનુષ્યની ઉન્નતિ પણ થાય છે દરિદ્રતા દૂર થાય છે બાધા વિઘ્નો દૂર થાય છે જન્મો જન્મના પાપ નષ્ટ થાય છે અન્નપૂર્ણા દેવીની કૃપાથી જીવનમાં આનંદ મંગલ છવાઈ જાય છે મા અન્નપૂર્ણા પોતાના ભક્તોને કદી નિરાશ કરતા નથી મા અન્નપૂર્ણાની ભક્તિ કરવાથી સમસ્ત વિપત્તિથી રક્ષા પ્રાપ્ત થાય છે અન્નપૂર્ણા માતા પોતાના ભક્તોને ભુક્તિ અને મુક્તિ આપવા માટે સમર્થ છે આ જગતનું પાલન પોષણ કરનારી દેવી છે માટે અન્નપૂર્ણા માતાની જે ભક્તિ કરે છે આ સ્તોત્ર કે જે શંકરાચાર્યજી દ્વારા રચેલો છે તે સ્તોત્ર મનથી ભાવથી માનનું હૃદયમાં ધ્યાન ધરીને જો ગાવામાં આવે સાંભળવામાં આવે તો દેવી અન્નપૂર્ણા અવશ્ય પ્રસન્ન થાય છે તો મિત્રો આપણે સાંભળ્યું મા અન્નપૂર્ણાનું આ સ્તોત્ર કે જે આદિ ગુરુ શંકરાચાર્યજીએ રચેલું છે તેની રચના કેવી રીતે થઈ તથા આ સ્તોત્રનો પાઠ કરવાથી સો લાભ પ્રાપ્ત થાય છે ભગવાન વિશ્વનાથ મહાદેવના વિશ્વેશ્વરી દેવી માં અન્નપૂર્ણાનું આ સ્તોત્ર છે તો આવું આપણે સાંભળીએ અન્નપૂર્ણા સ્તોત્ર કે જે સંસ્કૃતમાં છે પરંતુ આપણે તેનું ગુજરાતી ભાષાંતર પણ સાંભળીશું જેથી આપણને ભાવ સહિત અર્થ સહિત સમજાય આ સ્તોત્ર અને આપણે માની ભક્તિમાં લીન થઈ શકીએ બોલો મા અન્નપૂર્ણાની છે મા સદાપૂર્ણાની છે

માને પ્રાર્થના કરતા કહે છે કે હે માં નિત્ય આનંદકારક વરદાન તથા અભયદાયક સૌંદર્યના સમુદ્ર સમગ્ર ઘોર પાપોને ધોઈ નાખીને પવિત્ર કરનારા પ્રત્યક્ષ મહેશ્વરના પત્ની હિમાલયના વંશને જન્મ વડે પવિત્ર કરનારા કાશી નગરીના અધિશ્વરી અને કૃપાને ધારણ કરનારા માતા અન્નપૂર્ણા ઈશ્વરી મને ભિક્ષા આપો નાના રત્ન વિચિત્ર કરી વિચિત્રૂષણકરી હેમાબરાંબરી મુક્તાહાર વિલંબમાન વિલસ દક્ષોજ કુંભાંતરી કાશ્મીરા આગુર રુચિ કરી કાશીપુરા અધીશ્વરી ભિક્ષા દેહિ કૃપાવલંબરી માતા અન્નપૂર્ણેશરી અર્થાત અનેક જાતના રત્નોથી રંગબેરંગી આભૂષણો ધારણ કરતા સોનેરી વસ્ત્રોના ઠાઠવાળા સુશોભિત સ્તનરૂપ કળસોની વચ્ચે મોતીઓના હાર જેમને ડોલી રહ્યા છે કેસર તથા અગરવડે સુવાસિત રહેનારા સર્વને પ્રીતિકારક કાશી નગરીના અધિશ્વરી અને કૃપાને ધારણ કરનારા માતા અન્નપૂર્ણા ઈશ્વરી ભિક્ષા આપો યોગાનંદ કરી રિપુક્ષય કરી ધર્માર્થ નિષ્ઠા કરી ચંદ્રાર્ક અનલ ભાષમાન લહરી ત્રિલોક્ય રક્ષા કરી સર્વ ઐશ્વર્ય સમસ્ત વાંછિત કરી કાશીપુરાધીશ્વરી ભિક્ષામ દેહી કૃપાવલંબન કરી માતા અન્નપૂર્ણેશ્વરી અર્થાત યોગનો આનંદ ઉપજાવનારા શત્રુઓનો નાશ કરનારા ધર્મ તથા અર્થ પ્રત્યે નિષ્ઠા પ્રેરનારા ચંદ્ર સૂર્ય તથા અગ્નિ જેવી તેજસ્વી લહેરીઓવાળા ત્રણેય લોકનું રક્ષણ કરનારા સમસ્ત ઐશ્વર્યની સંપૂર્ણ ઈચ્છાઓ પરિપૂર્ણ કરનારા કાશી નગરીના અધિશ્વરી અને કૃપાને ધારણ કરનારા માતા અન્નપૂર્ણા ઈશ્વરી મને ભિક્ષા આપો કૈલાસ ચલકંદરાલય કરી ગૌરી ઉમા શંકરી કૌમારી નિગમ અર્થ ગોચર કરી ઓમકાર બીજાક્ષરી મોક્ષ્વાર કપાટ પાટન કરી કાશીપુરાધીશ્વરી ભિક્ષા દેહિ કૃપાવલંબન કરી માતા અન્નપૂર્ણેશ્વરી અર્થાત કૈલાસ પર્વતની ગુફાને પોતાનું ઘર કરનારા ગોરવર્ણા ઉમા સંકરપત્ની કુમારી સ્વરૂપા વેદના અર્થને જાણનારા ઓમકારના બીજ અક્ષરરૂપ મોક્ષના દરવાજાના કમાળ ખુલ્લા કરનારા કાશી નગરીના અધિશ્વરી અને કૃપાને ધારણ કરનારા માતા અન્નપૂર્ણા ઈશ્વરી મને ભિક્ષા આપો દ્રશ્યાદ્રશ્ય પ્રભુત વાહનકારી બ્રહ્માંડ ભાંડોદરી

લીલા નાટકના સૂત્રનું ભેદન કરનારા વિજ્ઞાન રૂપ દીપકના અંકુર સમાન શ્રી વિશ્વનાથના મનને પ્રસન્ન કરનારા કાશી નગરીના અધીશ્વરી અને કૃપાને ધારણ કરનારા માતા અન્નપૂર્ણા ઈશ્વરી મને ભિક્ષા આપો ઉર્વી સર્વજનેશ્વરી ભગવતી માતા અન્નપૂર્ણેશ્વરી

સર્વને આનંદ કરનારા હર કોઈ સ્થિતિમાં શુભ કરનારા ભગવતી માતા કાશીનગરીના અધીશ્વરી અને કૃપાને ધારણ કરનારા માતા અન્નપૂર્ણા ઈશ્વરી મને ભિક્ષા આપો આદિ ક્ષાંત સમસ્ત વર્ણન કરી સંભો સ્ત્રી ભાવા કરી કાશ્મીરા ત્રિજનેશ્વરી ત્રિલહરી નિત્યાંગરા સર્વરી કામાક્ષ કરી જનોદય કરી કાશીપુરા પુરા ભિક્ષામ દેહી કૃપા કૃપાવલંબન કરી માતા અન્નપૂર્ણેશ્વરી અર્થાત માંડીને ક્ષ સુધીના સમસ્ત વર્ણોને રચનારા તથા શિવજીના ત્રણેય ભાવોની ખાણ સમાન કેસરી વર્ણવાળા એટલે કે ગંગાજી યમુનાજી સરસ્વતીજીના ત્રણેય જળના ઈશ્વરી સત્વ રજ તમ ગુણો ત્રણેય લહેરી તરંગોવાળા નિત્ય રૂપ રાત્રિ સ્વરૂપ કામનાઓની આકાંક્ષા પૂર્ણ કરનારા લોકોનો ઉદય કરનારા કાશી નગરીના અધિશ્વરી અને કૃપાને ધારણ કરનારા માતા અન્નપૂર્ણા હે મા ઈશ્વરી મને ભિક્ષા આપો દેવી સર્વ વિચિત્ર રત્ન રચિતા દક્ષ કરે સંસ્થિતા વામ સ્વાદુપયોધરી સહચરી સૌભાગ્ય માહેશ્વરી ભક્તા અભિષ્ટ કરી દશા શુભ કરી કાશીપુરાધીશ્વરી ભિક્ષા દેહિ કૃપાવલંબન કરી માતા અન્નપૂર્ણેશ્વરી અર્થાત ભક્તોના મનમાં રમનારા સર્વ અદભુત રત્નોથી શણગારેલા દક્ષપુત્રી સુંદરી વિરુદ્ધ વર્તનને પણ સ્વાદિષ્ટ સ્તનપાન કરાવીને પોતાની પ્રિય કરનારા સૌભાગ્યને લીધે મહેશ્વરના પત્ની થયેલા ભક્તોનું ઈચ્છિત કરનારા હર કોઈ સ્થિતિમાં શુભ કરનારા કાશી નગરીના ધીશ્વરી અને કૃપાને ધારણ કરનારા માતા અન્નપૂર્ણા ઈશ્વરી મને ભિક્ષા આપો ચંદ્રાર કારલ કોટી કોટી સદ્રશા ચંદ્રાસુમ બિંબાંધરી ચંદ્રાર્કાગ્ની સમાન કુંતલહરી માલા પુસ્તક પાસ સાંગકુશરી કાશીપુરાધીશ્વરી દેહી કૃપાવલંબન કરી માતા અન્નપૂર્ણેશ્વરી અર્થાત અબજો ચંદ્ર સૂર્ય તથા અગ્નિ સરખા તેજસ્વી ચંદ્રના કિરણોયુક્ત પાકા ઘીલોડા જેવા અધરોષ્ઠવાળા ચંદ્ર સૂર્ય તથા અગ્નિ સમાન કેસને ધારણ કરનારા ચંદ્ર તથા સૂર્ય સમાન વર્ણવાળા ઈશ્વરી માળા પુસ્તક પાસ તથા અંકુશને ધારણ કરનારા કાશી નગરીના ધીશ્વરી અને કૃપાને ધારણ કરનારા માતા અન્નપૂર્ણા ઈશ્વરી મને ભિક્ષા આપો ક્ષત્ર ત્રાણ કરી મહા અભયંકરી માતા કૃપા સાગરી સાક્ષાન મોક્ષ કરી સદા શિવ કરી વિશ્વેશ્વરી શ્રીધરી દક્ષા ક્રદ કરી મીરામય કરી કાશી પુર અધીશ્વરી ભિક્ષા દેહિ કૃપાવલંબન કરી માતા અન્નપૂર્ણેશ્વરી અર્થાત ક્ષત્રિયોનું પણ રક્ષણ કરનારા મહાઅભય આપનારા માતા કૃપાના સાગર સરખા સાક્ષાત મોક્ષકારક સદા કલ્યાણ કરનારા વિશ્વના ઈશ્વરની સંપત્તિ ધારણ કરનારા દક્ષ પ્રજાપતિને આક્રંદ કરનારા રોગરહિત કરનારા કાશી નગરીના અધીશ્વરી અને કૃપાને ધારણ કરનારા માતા અન્નપૂર્ણા ઈશ્વરી મને ભિક્ષા આપો અન્નપૂર્ણે સદાપૂર્ણે શંકર પ્રાણવલ્લભે જ્ઞાનવૈરાગ્ય સિદ્ધ્યર્થે ભિક્ષા જ પાર્વતી માતા જ પાર્વતી દેવી પિતા દેવો મહેશ્વર બાંધવા શિવભક્તા સ્વદેશો ભુવનત્ર અર્થાત હે મા અન્નપૂર્ણા હે મા સદાપૂર્ણા હે મા શંકરજીના પ્રાણપ્રિય હે પાર્વતીદેવી જ્ઞાન તથા વૈરાગ્યની સિદ્ધિ માટે મને ભિક્ષા આપો પાર્વતીદેવી મારી માતા છે અને મહેશ્વર મારા પિતા છે શિવભક્ત મારા બાંધવ છે બંધુ છે અને ત્રણેય લોક

તેની ઉપર દયાળુ માતા હંમેશા કૃપા કરે છે સુખ સંપત્તિ આરોગ્ય સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે એમાં કોઈ સંદેહ નથી એવામાં અન્નપૂર્ણાને આપણે કોટી કોટી વંદન કરીએ છીએ માને પ્રાર્થના કરીએ કે હે મા અમારી ઉપર કૃપા દ્રષ્ટિ રાખજો બોલો મા અન્નપૂર્ણા સદાપૂર્ણાની છે યા દેવી શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્ત નમસ્તસ્યે નમસ્તસ્યે નમો નમઃ બોલો મા અન્નપૂર્ણા દેવીની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ